हेलो स्टूडेंट, वेलकम अगेन इन ई लर्निंग प्लेटफॉर्म ऑफ विमला विद्यालय। आई एम योर होस्ट जयेश कुमार बी राजगोर, असिस्टेंट प्रोफेसर एंड हेड डिपार्टमेंट ऑफ माइक्रोबायोलॉजी, सिकेश जवेरी साइंस कॉलेज गट। आज आप नाइट्रोजन साइकल पार्ट टू आगे स्टडी करीशू। फर्स्ट लेक्चर की अंदर आप नाइट्रोजन साइकल शू है, सोर्स ऑफ नाइट्रोजन जे छे स्टडी कर्या, नाइट्रोजन साइकल्स कई एनी अंदर केटला भाग में डिवाइड थेलू होय छे, मतलब कई कई प्रोसेस थाय छे ए स्टडी करी, ने नाइट्रोजन फिक्सेशन शू छे एनु ओवरव्यू आपणे स्टडी कर्यु। अत्यारे आपणे नाइट्रोजन साइकल ने फिगर फॉर्म नी अंदर एक वखत स्टडी करी लईए। नाउ नाइट्रोजन साइकल शू छे, तो शू छे कि नाइट्रोजन जे छे मोस्टली एर नी अंदर जे छे 78% प्रेजेंट होय छे। तो स्पार्कलिंग थवाना कारणे का तो जे छे अमुक माइक्रो ऑर्गेनिज्मना कारणे जे नाइट्रोजन जे छे ए फिक्स थईने नाइट्रोजन फिक्सेशन प्रोसेस थी छे ने ए जे नाइट्रोजन छे सॉइलनी अंदर जे छे एंटर थाय छे, बराबर छे। तो का तो शू छे एरनी अंदर स्पार्कलिंग थशे, का तो हेवी रेनफॉल थवाना कारणे जे नाइट्रोजन जे छे वॉटरनी अंदर डिजॉल्व थईने का तो स्पार्कलिंगना हेल्पथी ए जे छे सॉइलनी अंदर एंटर थशे। बीजी कंई वे छे कि जे काउडंग जे छे, मतलब जे कहेवाय छे आपणे एनिमल जे छे एमनું મેન્યુર જે છે એ પ્લાન્ટ જે છે સોઇલની અંદર એડ થશે, એની અંદર બી નાઇટ્રોજન હોવાના, મતલબ એમોનિયા હોવાના કારણે જે છે એ ફર્ધર જે છે સોઇલની અંદર નાઇટ્રોજન જે છે એ એન્ટર થશે, બરાબર છે। નાઇટ્રોજન ફિક્સેશન થશે જે પછી એ પછી જે જે નાઇટ્રોજન જે છે નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા જે છે નાઇટ્રોજન ફિક્સેશન કરીને NH4ની અંદર કાચો NH3ની અંદર જે છે કન્વર્ટ કરશે, બરાબર છે। જો સપોઝ એરની, મતલબ જે કાઉડંગવાળું જે એમોનિયા જે છે, બરાબર છે, એ શું છે એનો 2ની અંદર કન્વર્ટ થશે, એ નાઇટ્રિફિકેશન આપણે એને કહીશું, બરાબર છે। અને કોણ કરશે, જે નાઇટ્રિફાઇંગ બેક્ટેરિયા હોય છે એ શું કરશે, નાઇટ્રિફિકેશન કરશે। આઈધર NH4ની અંદર એમોનિયા હશે, મતલબ નાઇટ્રોજન હશે, કાં તો NH3ની અંદર નાઇટ્રોજન હશે, જે એમોનિફિકેશન, મતલબ નાઇટ્રિફિકેશન મેથડથી શું થઈ જશે એને એ જે છે એનો 3ની અંદર કન્વર્ટ કરવામાં આવશે। એ NO3 જે સોઇલની અંદર પ્રેઝન્ટ જે છે, બરાબર છે, એને એસિમ્યુલેશન મેથડથી જે પ્લાન્ટ જે છે એને એબ્ઝોર્બ કરશે। જેટલી પ્લાન્ટની રિક્વાયરમેન્ટ હશે, પ્લાન્ટના જે રૂટ હેર હોય છે જે એસિમ્યુલેશન મેથડથી NO3ને જે છે એ કન્ઝ્યુમ કરે છે, બરાબર છે। તો સૌથી મોસ્ટ સ્ટેબલ ફોર્મ જે છે નાઇટ્રોજનનું જે છે એમોનિયા જે હોય છે। જો પ્લાન્ટની જેટલી રિક્વાયરમેન્ટ હશે એ શું કરશે, એસિમ્યુલેશન મેથડથી અને જે છે એબ્ઝોર્બ કરશે, અને બાકી રહી ગયેલું જે બી જે જે નાઇટ્રાઇટ જે ફોર્મ જે હોય છે નાઇટ્રોજનનું એ શું છે, ડીનાઇટ્રિફાઇંગ બેક્ટેરિયા હોય છે જે સોઇલની અંદર, એ ડીનાઇટ્રિફાઇંગ બેક્ટેરિયા ડીનાઇટ્રિફિકેશન મેથડ થ્રી જે છે એ નાઇટ્રોજનને છે પાછું N2ના ફોર્મની અંદર કન્વર્ટ કરી દે છે। તો અહીંયા તમે ફિગરમાં જુઓ છો એ રીતે આખી જે હોલ નાઇટ્રોજન સાયકલ જે છે એ રન થાય છે। તો એરમાંથી સોઇલમાં, સોઇલમાંથી પાછું ફર્ધર એરની અંદર નાઇટ્રોજન જે છે પાછું પહોંચી જાય છે, બરાબર છે। તો અત્યારે આપણે આગળ નાઇટ્રોજન ફિક્સેશન સ્ટડી કરીશું। આ સ્લાઇડ મેં તમને આગળ સમજાવી દીધી હતી કે નાઇટ્રોજન ફિક્સેશન છે મોસ્ટલી બે પાર્ટની અંદર ડિવાઈડ થાય છે, એક બાયોલોજિકલ નાઇટ્રોજન ફિક્સેશન છે અને નોન બાયોલોજિકલ ફિક્સેશન છે, અને બાયોલોજિકલ જે સિમ્બાયોટિક અને નોન સિમ્બાયોટિકની અંદર હોય છે, બરાબર છે। નાઉ નોન બાયોલોજિકલ નાઇટ્રોજન ફિક્સેશન શું છે, નોન બાયોલોજિકલ નાઇટ્રોજન ફિક્સેશન મતલબ કોઈ બાયોલોજિકલ વેથી નાઇટ્રોજન ફિક્સેશન થતું નથી, તો એ કઈ રીતે થાય છે, તો નાઇટ્રોજન મે બી ફિક્સ બાય ધ ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ ઓફ લાઇટનિંગ ઇન ધ એટમોસ્ફિયર, મતલબ કે એટમોસ્ફિયરની અંદર જે છે લાઇટનિંગ થવાના કારણે, ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ થવાના કારણે જે એન્ટી મોલિક્યુલ્સ જે છે એ છૂટા પડી જાય છે। તો કઈ રીતે થાય છે કે જ્યારે એટમોસ્ફિયરની અંદર N2 હોય છે પ્લસ O2 હોય છે અને લાઇટનિંગ થવાના કારણે એ 2NO મતલબ નાઇટ્રસ ઓક્સાઇડની અંદર કન્વર્ટ થઈ જાય છે, બરાબર છે। તો નાઇટ્રસ ઓક્સાઇડ ફોર્મ કમ્બાઇન વિથ ધ ઓક્સિજન ટુ ફોર્મ અ નાઇટ્રિક ઓક્સાઇડ, બરાબર છે। હવે એ નાઇટ્રસ ઓક્સાઇડ જે છે એ પાછું ટુ એના બે મોલેક્યુલ્સ ઓક્સિજન સાથે ફર્ધર કમ્બાઇન થઈ અને નાઇટ્રિક ઓક્સાઇડની અંદર કન્વર્ટ થાય છે। એ નાઇટ્રિક ઓક્સાઇડ છે રેડીલી ડિઝોલ્વ ઇન અ વોટર ટુ પ્રોડ્યુસ નાઇટ્રિક એન્ડ નાઇટ્રસ એસિડ, અને નાઇટ્રિક ઓક્સાઇડ જે છે એ ઇઝીલી છે વોટરની અંદર ડિઝોલ્વ થઈ શકતું હોય છે, તો એ શું થઈ જશે, નાઇટ્રિક કાં તો નાઇટ્રસ એસિડની અંદર કન્વર્ટ થાય છે, HNO3 કાં તો HNO2ની અંદર કન્વર્ટ થાય છે। ધીસ એસિડ રેડીલી ડિઝોલ્વ ધ હાઇડ્રોજન ફોર્મિંગ નાઇટ્રેટ એન્ડ નાઇટ્રેટ આયન્સ, અને એ જે છે એસિડ જે છે પાછું ફર્ધર જે છે એ ઇઝીલી છે ને હાઇડ્રોજન ફોર્મિંગ જે નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ આયન છે એની અંદર ડિઝોલ્વ થઈ
શકે છે અને એ શું થઈ જાય છે તો નાઇટ્રેટ કેન બી રીડીલી યુટિલાઇઝ બાય ધ પ્લાન્ટ એન્ડ માઇક્રો ઓર્ગેનિઝમ મતલબ HNO3 જે છે એ H પ્લસ અને NO3ની અંદર કન્વર્ટ થઈ જાય છે. NO3 શું છે? નાઇટ્રેટ જે છે આયન્સની અંદર કન્વર્ટ થાય છે અને પ્લાન્ટ ઇઝીલી યુટિલાઇઝ કરી શકે છે. અને HNO2 જે છે એ H પ્લસ પ્લસ NO2 મતલબ નાઇટ્રાઇટની અંદર કન્વર્ટ થઈ જાય છે અને એને બી પ્લાન્ટ યુટિલાઇઝ કરી શકે છે. તો આવી રીતે એટમોસ્ફિયરિક N2 જે છે HNO3 અને HNO2ની અંદર કન્વર્ટ થાય છે અને એને છે ને પ્લાન્ટ રિડ્યુસ કરીને યુટિલાઇઝ કરી દે છે નાઇટ્રાઇટ અને નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ આયન્સના ફોર્મની અંદર અને એને ફર્ધર યુઝ કરે છે. તો આને આપણે શું કહીએ છીએ? નોન બાયોલોજિકલી નાઇટ્રોજન ફિક્સેશન. નવ બાયોલોજિકલ નાઇટ્રોજન ફિક્સેશન. તો બાયોલોજિકલ નાઇટ્રોજન ફિક્સેશન શું છે? તો ઇટ્સ ધ પ્રોકેરિયોટિક ડોમેન બિકોઝ ઓફ ધ પ્રેઝન્સ ઓફ નાઇટ્રોજિનસ એન્ઝાઇમ. બરાબર છે. તો આ શું છે કે પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ જે છે એના હેલ્પથી જે છે નાઇટ્રોજન ફિક્સેશન થશે, કેમ કે જે પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ છે એમની અંદર જ નાઇટ્રોજિનસ એન્ઝાઇમ પ્રેઝન્ટ હોય છે. તો પ્રોકેરિયોટિક વિથ ફિક્સ્ડ નાઇટ્રોજન ફિક્સર્સ એને આપણે કહીએ છીએ કે એવા ઓર્ગેનિઝમ જે નાઇટ્રોજન ફિક્સ કરે છે એને આપણે શું કહીએ છીએ? નાઇટ્રોજન ફિક્સર્સ. ઇટ્સ ઇન્ક્લુડ્સ બોથ ફ્રી લિવિંગ એન્ડ સિમ્બાયોટિક એસોસિએશન વિથ ધ પ્લાન્ટ. એટલે કે કઈ રીતના ફોર્મમાં હોય છે કે ફ્રી લિવિંગ અને સિમ્બાયોટિક એસોસિએશન. સિમ્બાયોટિક મતલબ પ્લાન્ટના સાથે ભેગા મળીને જે કામ કરતા હોય છે એને આપણે શું કહીએ છીએ? સિમ્બાયોટિક એસોસિએશન વિથ પ્લાન્ટ. તે કયા કયા હોય છે? તો ડાય એઝોટ્રોફ્સ જે છે, તો સર્ટન સ્ટ્રેઇન ઓફ બેક્ટેરિયા ઓફ જીનસ રાઇઝોબિયમ દેટ શો સિમ્બાયોટિક એસોસિએશન વિથ લેગ્યુમ્સ વાયા રૂટ નોડ્યુલ્સ. બરાબર છે. તો કયા કયા છે કે ડાય એઝોટ્રોફ જે છે કે એવા જે છે બેક્ટેરિયલ જે છે જે રાઇઝોબિયમ જીનસના હોય છે તે શું કરે છે? સિમ્બાયોટિક એસોસિએશન કરે છે. મતલબ પ્લાન્ટ અને બેક્ટેરિયા બંને ભેગા થઈને પોતાનું જે છે વર્ક શો કરે છે. તો કઈ રીતે? કે જે પ્લાન્ટના રૂટની અંદર જે છે લેગ્યુમ્સ ફોર્મેશન કરે છે, નાની નાની શું છે ગાંઠ ફોર્મેશન કરે છે. તો શું છે? પ્લાન્ટના રૂટની અંદર જઈને જે માઇક્રો ઓર્ગેનિઝમ ત્યાં જઈને એનું પોતાનું શું કરે છે? કોલોનાઇઝ થાય છે પ્લાન્ટના રૂટની અંદર અને લેગ્યુમ ફોર્મેશન કરે છે. એટલે શું છે કે પ્લાન્ટના રૂટમાંથી જે માઇક્રો ઓર્ગેનિઝમ પોતાનું ન્યુટ્રિયન્ટ એબ્ઝોર્બ કરશે અને ત્યાં ગ્રો થશે અને શું કરશે કે જે એટમોસ્ફિયરિક અમોનિયા મતલબ અમોનિયા જે છે એને કન્વર્ટ કરીને શું છે એ નાઇટ્રાઇટ કાં તો નાઇટ્રેટના ફોર્મની અંદર કન્વર્ટ કરશે અને એને શું છે જે પ્લાન્ટ જે છે યુટિલાઇઝ કરી શકે છે. તો આમાં શું છે? બંનેનું બેનિફિટ થાય છે એટલે એને આપણે શું કહીએ છીએ? સિમ્બાયોટિક એસોસિએશન. બરાબર. ધ સ્પીસીસ કન્વર્ટ મોલિક્યુલર નાઇટ્રોજન ટુ એમોનિયા. જે શું કહે કે મોલિક્યુલર નાઇટ્રોજનને શું છે અમોનિયાની અંદર કન્વર્ટ કરે છે. તો આખી પ્રોસેસને આપણે જોઈ લઈએ તો N2 હોય છે, બરાબર છે, પ્લસ 8 હાઇડ્રોજન આયન્સ પ્લસ 16 ATP યુટિલાઇઝ કરી અને 16 મોલિક્યુલ્સ ઓફ H2 અને 8 મોલિક્યુલ્સ ઓફ ઇલેક્ટ્રોન જે છે આખા પ્રોસેસની અંદર ઇન્વોલ્વ થાય છે અને અલ્ટિમેટલી 2NH3 મતલબ એમોનિયાની અંદર કન્વર્ટ થાય છે પ્લસ 2H2 રિલીઝ થાય છે પ્લસ 16 ADP અને 16 PI ફોર્મ જે છે પાયરોફોસ્ફેટ જે છે એ રિલીઝ થાય છે અને એમોનિયા જે છે એની અંદર અલ્ટિમેટલી મળે છે. તો અમોનિયા દસ પ્રોડ્યુસ ઇઝ ઇનકોર્પોરેટેડ આઈધર ઇન્ટુ ધ ગ્લુટામેટ બાય ધ ગ્લુટામેટ ડિહાઇડ્રોજિનેસ ઓર ઇન્ટુ ગ્લુટામાઇન બાય ધ ગ્લુટામાઇન સિન્થેસિસ. બરાબર છે. અહીંયા જે અમોનિયા જે છે એ શું છે? ગ્લુટામાઇન હાઇડ્રોજિનેસ કાં તો જે ગ્લુટામાઇન બાય ગ્લુટામાઇનના ફોર્મની અંદર શું છે ઇન્કોર્પોરેટના મતલબ એની સાથે અટેચ ફોર્મની અંદર હોય છે. નવ નાઇટ્રોજન કોમ્પ્લેક્સ જે છે આપણે આગળ સ્ટડી કરીશું. તો બાયોલોજિકલ નાઇટ્રોજન ફિક્સેશન ઇઝ કેરી આઉટ બાય ધ હાઈલી કન્ઝર્વડ કોમ્પ્લેક્સ ઓફ પ્રોટીન્સ કોલ્ડ નાઇટ્રોજન જીનેસ કોમ્પ્લેક્સ. બરાબર છે. કે આ નાઇટ્રોજન ફિક્સેશન જે છે એ નાઇટ્રોજન કોમ્પ્લેક્સ દ્વારા જે છે આખું જ જે છે હેન્ડલ કરવામાં આવે છે. બરાબર. વિચ ઇઝ મેઇનલી કન્સિસ્ટ ઓફ ધ ટુ ઇમ્પોર્ટન્ટ પ્રોટીન્સ. જે જનરલી શું છે? બે ઇમ્પોર્ટન્ટ પ્રોટીન્સથી જે બનેલું હોય છે. એક જે છે એફી પ્રોટીન જેને આપણે કહીએ છીએ ડાયનાઇટ્રોજિનસ રિડક્ટેસ અને એક છે એમઓ એફી પ્રોટીન્સ જેને આપણે કહીએ છીએ ડાયનાઇટ્રોજિનેસ. બરાબર છે. તો આ ટોટલ જે છે બે ઇમ્પોર્ટન્ટ કોન્સ્ટિટ્યુન્ટ થિયરી બનેલું હોય છે. હવે એનું આપણે સ્ટ્રક્ચર જોઈએ તો એનું સ્ટ્રક્ચર કઈ રીતનું હોય છે? તો ડાયનાઇટ્રોજિનસ છે રિડક્ટેસ છે ઇઝ ધ ડાયમર ઓફ ધ ટુ આઇડેન્ટિકલ સબ યુનિટ. બરાબર છે. તો એ શું છે કે એક ડાયમર જે છે બે એક જેવા સબ યુનિટથી બનેલો હોય છે. તો ઇટ કન્ટેન્સ અ સિંગલ એક જે સિંગલ યુનિટ છે જેની અંદર 4 Fe અને 4 S રેડોક્સ સેન્ટર બાઉન્ડ બિટવીન ધ સબ યુનિટ
એને શું છે, બંને જે સબ યુનિટ જે છે એની અંદર ચાર આયરન અને ચાર સલ્ફર જે સબ યુનિટ જે છે એના સાથે બાઇન્ડ થયેલું હોય છે. ધીસ કેન બી ઓક્સિડાઇઝ એન્ડ રિડ્યુસ બાય ધ વન ઇલેક્ટ્રોન, એટલે શું છે, ઓક્સિડાઇઝ અને રિડ્યુસ એક ઇલેક્ટ્રોન દ્વારા થઈ શકે છે. ઓલ્સો ઇટ હેઝ ટુ બાઇન્ડિંગ સાઇટ ફોર ધ એટીપી ઓર એડીપી, અને એની સાથે બે એટીપી અને એડીપી બાઇન્ડ થવાની સાઇટ હોય છે. ડાયનાઇટ્રોજીનેસ ઇઝ ધ ટેટ્રામર વિથ ધ ટુ કોપી ઓફ ટુ ડિફરન્ટ સબ યુનિટ. તો જે ડાયનાઇટ્રોજીનેસ જે છે એ કેવું હોય છે, ટેટ્રામરિક ફોર્મ હોય છે, એની અંદર બે કોપીઝ જોવા મળે છે, બંને ડિફરન્ટ સબ યુનિટ હોય છે, એટલે મતલબ બે આલ્ફા યુનિટ હોય છે અને બે બીટા જે છે મતલબ હેટ્રોડાઇમર ફોર્મની અંદર રહેલું હોય છે. કન્ટેન બોથ આયરન એન્ડ મોલિબ્ડનમ, એની અંદર શું છે, આયરન અને મોલિબ્ડનમ બંને હોય છે, જ્યારે ડાયનાઇટ્રોજીનેસ રિડક્ટેસ છે એની અંદર એકલું આયરન પ્રેઝન્ટ હોય છે. ઇટ્સ રેડોક્સ સેન્ટર હેઝ ટુ મોલિબ્ડનમ એન્ડ 32 Fe એન્ડ 30 S પર ટેટ્રામર, બરાબર છે, કે એનું જે સેન્ટર જે છે એની અંદર શું છે કે તમે જુઓ ને તો બે મોલિબ્ડન આયન હોય છે, 32 Fe મતલબ આયરન આયન હોય છે, અને 13 જે છે એ 30 સલ્ફર જે આયન જે છે એ પર ટેટ્રામરિક ફોર્મની અંદર પ્રેઝન્ટ હોય છે. એન્ડ ઇટ હેઝ ટુ બાઇન્ડિંગ સાઇટ ફોર રિડક્ટેસ, મતલબ એની પાસે બી પાછી બે જે છે બાઇન્ડિંગ સાઇટ હોય છે રિડક્શન માટે કરી. અબાઉટ હાફ ઓફ ધ આયરન ઓફ ધ સલ્ફર ઇઝ પ્રેઝન્ટ એઝ અ ટુ બ્રિજ પેર ઓફ 4 Fe એન્ડ 4 S સેન્ટર કોલ્ડ એઝ ધ પી ક્લસ્ટર, બરાબર છે, મતલબ જે જે એના જે સલ્ફરના મતલબ જે કોન્સ્ટિટ્યુઅન્ટ જે છે એની અંદર હાફ ઓફ ધ જે સલ્ફર જે છે એ જે બંને કમ્બાઈન થઈ અને પી ક્લસ્ટર ફોર્મ થાય છે, અને પી ક્લસ્ટર કન્સિસ્ટ ટુ જે મોલિક્યુલ્સ હોય છે 4 Fe અને 4 સલ્ફર ક્લસ્ટર લિંક થ્રુ ધ એડિશનલ સલ્ફેટ આયન્સ, બરાબર છે, એ બધા કમ્બાઈન થઈને એ સ્ટ્રક્ચર શો કરે છે. નાઇટ્રોજિનસ કોમ્પ્લેક્સ જે છે એની અંદર તમને શો કરવામાં આવ્યું છે, જો Fe મોલિક્યુલ્સનું સ્ટ્રક્ચર અને એમ મોલિબ્ડન Fe પ્રોટીન સ્ટ્રક્ચર જે છે કઈ રીતનું જોવા મળે છે એની અંદર તમે A અને B જે ફિગર જે છે એની અંદર તમને જોઈ શકશો. હવે એક્શન શું છે, નાઇટ્રોજિનસ એન્ઝાઇમ કઈ રીતે જે ફંક્શનિંગ કરે છે, અત્યાર સુધીમાં આપણે શું છે નાઇટ્રોજિનસ એન્ઝાઇમનું સ્ટ્રક્ચર જોયું અને કઈ રીતે હોય છે એ જોયું, પણ એ ફંક્શનિંગ કઈ રીતે કરે છે આપણે જોઈએ. તો ફોર રિડ્યુસિંગ નાઇટ્રોજન ઇન્ટુ જ અમોનિયા નાઇટ્રોજિનસ રિક્વાયર 8 ઇલેક્ટ્રોન, બરાબર છે, જે આગળ મેં તમને આખી જ કહેવાય ને કહેવાય શું કહેવાય છે આપણે એને બાયોલોજિકલ આપણે શું કહીએ એને બાયોલોજિકલ રિએક્શન જેમાં બતાવી જેની અંદર તમે જોયું હતું કે 8 હાઇડ્રોજન આયન અને 8 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. તો એવી રીતે આખી જે નાઇટ્રોજિનસ એન્ઝાઇમ જે છે એને અમોનિયાની અંદર કન્વર્ટ કરવામાં નાઇટ્રોજનને 8 ઇલેક્ટ્રોનની એને જરૂર પડે છે, બરાબર છે. એટ ફર્સ્ટ ડાયનાઇટ્રોજિનસ ઇઝ રિડ્યુસ બાય ધ ટ્રાન્સફરિંગ ઓફ ઇલેક્ટ્રોન ટુ ડાયનાઇટ્રોજિનસ રિડક્ટેસ, બરાબર. તો પહેલાં શું થઈ જશે કે જે પહેલાં જે છે ડાયનાઇટ્રોજિનસ શું થશે એ રિડ્યુસ થઈ જશે, પોતાના જે ઇલેક્ટ્રોન છે ડાયનાઇટ્રોજિનસ રિડક્ટેસને ટ્રાન્સફર કરશે. ડાયનાઇટ્રોજિનસ હેઝ અ ટુ બાઇન્ડિંગ સાઇટ ફોર ધ રિડક્ટેસ, બરાબર છે, અને એની પાસે શું છે બે બાઇન્ડિંગ સાઇટ હોય છે રિડક્ટેસને બાઇન્ડ થવા માટે. ધ 8 ઇલેક્ટ્રોન્સ આર ટ્રાન્સફર ફ્રોમ ધ રિડક્ટેસ ટુ ધ ડાયનાઇટ્રોજિનસ વન એટ અ ટાઈમ, બરાબર છે, અને એક જ ટાઈમે શું છે ડાયનાઇટ્રોજિનસ ટુ રિડક્ટેસ શું છે 8 ઇલેક્ટ્રોન જે છે ટ્રાન્સફર થશે. રિડ્યુસ રિડક્ટેસ બાઇન્ડ ટુ ધ ડાયનાઇટ્રોજિનસ એન્ડ ટ્રાન્સફર સિંગલ ઇલેક્ટ્રોન ઓક્સિડાઇઝ ફ્રોમ ધ ડિસોસિએટેડ ઇન ટુ ધ રિપીટિંગ સાયકલ, બરાબર છે. શું થઈ જશે એ જે રિલીઝ થયેલો જે છે પાછો એની સાથે બાઇન્ડ થઈ અને જે છે આ સાયકલ આખી જે છે રિપીટ થઈ જશે. ઇચ સાયકલ્સ રિક્વાયર ધ મોલિ ધ હાઇડ્રોલાઇસિસ ઓફ એટીપી મોલિક્યુલ્સ બાય ડાયનાઇટ્રોજિનસ રિડક્શન, અને દરેક જે આખી સાયકલ જે છે એની અંદર શું છે એટીપી મોલિક્યુલ્સની જરૂર પડશે, કેમ કે હાઇડ્રોલિસિસ થશે ત્યારે એનર્જીની જરૂર પડશે. ઇમિડિયેટ સોર્સ ઓફ ધ ઇલેક્ટ્રોન ટુ રિડ્યુસ રિડક્ટેસ ઇઝ રિડ્યુસ ફેરોડોક્સિન, અને આ શું એના માટે જે આખી પ્રોસેસ જે છે એના માટે જે છે એ ફેરોડોક્સિન જે છે ત્યાંથી રિડ્યુસ થઈને રિલીઝ થશે. અલ્ટિમેટ સોર્સ ઓફ ધ ઇલેક્ટ્રોન ટુ રિડ્યુસ ફેરોડોક્સિન ઇઝ પાયરુવેટ, અને પાયરુવેટ થ્રુ શું છે અને અલ્ટિમેટ જે છે જે ફેરોડોક્સિનને રિડ્યુસ કરવા માટેનો જે ઇલેક્ટ્રોન જે છે તેથી એને મળી રહેશે. એટલે આખી પ્રોસેસ શું છે એ કોમ્પ્લિકેટેડ જે છે જે તમારા સિલેબસની અંદર જનરલી જે છે કઈ દિવસ પૂછાતી નથી,
नाइट्रोजनस कॉम्प्लेक्स शू है तमने आइडिया आवी जशे अने कई रीते जे छे एनु एक्शन थाय छे तमने आइडिया आवशे। जे छे तमारे सिम्बायोटिक छे बायोलॉजिकल छे नॉन बायोलॉजिकल सिम्बायोटिक अने नॉन सिम्बायोटिक छे एटलुं तमारा सिलेबस नी अंदर।